વાત કરીશું ભાવનગરની તો ભાવનગરમાં અશાંત ધારો લાગુ કરવા બાબતે છેલ્લા કેટલાક સમયથી હિન્દુ યુવા સંગઠન માંગ કરી રહ્યું છે પરંતુ કોઈ પરિણામ નહીં આવતા સંગઠન દ્વારા ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યાના ઘર સુધી રામધૂન બોલતા પહોંચ્યા હતા જ્યાં અશાંત ધારો લાગુ કરવા બાબતે હિન્દુ યુવા સંગઠન મુખડાજી સર્કલથી ધારાસભ્ય સેજલબેન પંડ્યાના ઘર સુધી રામધૂન બોલવાતા પહોંચ્યા હતા જ્યાં રસ્તામાં જ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી બે ટુકડીમાં વહેંચાયેલા હિન્દુ યુવા સંગઠનના કાર્યકરો ધારાસભ્યના ઘરની પાછળની ગલીમાંથી ઘર પાસે આવી પહોંચ્યા હતા જ્યાં પોલીસનો બંદોબસ્ત હોવાથી ફરી એકવાર તે લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી તમામ અટકાયેલા કરાયેલા લોકોની બી ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે ભાવનગરના ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રીઓને હિન્દુ યુવા સંગઠન ભાવનગર તરફથી 10 દિવસનું જે અલ્ટિમેન્ટ આપવામાં આવ્યું હતું એ અલ્ટિમેન્ટ આજે પૂરું થયું છે ભાવનગરને લોલીપોપ જ હજી આપવામાં આવે છે અશાંત ધારા નામની કોઈ વસ્તુ હજી બાર બાર ગાવ સુધી હજી આપણને કંઈ દેખાતું નથી સાવરકુંડલાની અંદર ત્યાંના ધારાસભ્યશ્રી જો 6 મહિનાની અંદર અશાંત ધારો લાવી શકતા હોય તો ભાવનગરની ક્યાં નેતાગીરી નબળી પડે છે એ સમજાતું નથી તો હિન્દુ યુવા સંગઠન ભાવનગર દ્વારા નિર્ધારિત કાર્યક્રમ મુજબ આજે ભાવનગરના ધારાસભ્યશ્રી સેજલબેન પંડ્યાના ઘરે જઈને રામધૂન કરી અને અમારો વિરોધ પ્રદર્શિત કરશું।